પુરુષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ભાજપ ટસનું મસ્ત થવા તૈયાર નથી તો ક્ષત્રિયો પણ પોતાની માંગ અને મુદ્દા પર અડગ ઊભા છે ત્યારે આંદોલનનું સૌથી વિશાળ અને પ્રચંડ રૂપ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં જોવા મળી શકે છે નમસ્કાર જમાટ સાથે હું છું પાર્થ બપોરે ત્રણ વાગે રાજપૂત સંકલન સમિતિ અમદાવાદના ગોતા ખાતે પોતાની આગામી રણનીતિ ઘડવાની છે ત્રણ વાગે યોજાનારી આ બેઠકમાં ક્ષત્રિય સમાજ આરપારની જંગ માટે આક્રમક રણનીતિ ઘડી શકે છે રાજકોટના રતન પરમાં જે રીતે એલાન થયું હતું કે રૂપાલા જો ફોર્મ પરત નથી લેતા તો આંદોલનનો પાર્ટ ટુ યોજાશે અને અમદાવાદનું જીએમડીસી ભરી દેવામાં આવશે એ જ દિશામાં રણનીતિ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે જોકે અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈને પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એકબાજુ ક્ષત્રિય સમાજ શાંતિપૂર્વક આંદોલનના વિવિધ રસ્તા શોધી રહ્યો છે રાજકીય પક્ષો આક્રમક રીતે પોતાના ઝંડા સતત લહેરાવી રહ્યા છે પણ વિરોધ દર્શાવો હોય તો કાળા વાવટા ફરકાવા પર અમદાવાદમાં પ્રતિબંધ છે એવા સંજોગોમાં અમદાવાદમાં આંદોલન માટે પરવાનગી મળે એવી સંભાવનાઓ નહિવત લાગી રહી છે અને જો પરવાનગી મળે છે તો કેટલી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને શક્તિ પ્રદર્શન કરી શકે છે એ જોવાનું રહેશે સંમેલનના દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી આ મુદ્દો હવે દેશના અલગ અલગ હિસ્સાઓ પર પ્રભાવ પાડી રહ્યો છે એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ પર બધો આધાર રહેવાનો છે આંદોલન એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાંથી પાછા વળવું કોઈ માટે સરળ નથી રહ્યું વાસ્તે ગાસ્તે જાન લઈને નીકળ્યા પછી દુલ્હન માનતી નથી એવું કહીને વર રાજાને પાછા બોલાવવા એ ભાજપ માટે સરળ નથી તો જેનો સતત વિરોધ કર્યો હોય છેલ્લી ઘડીએ એને જ વરી જવું ક્ષત્રિય સમાજ માટે પણ કઠિન છે ત્યારે આંદોલનમાં વચ્ચેનો રસ્તો જે પહેલેથી હતો જ નહીં એની સંભાવનાઓ પણ સાવ ઘટી ગઈ છે બંને બાજુ રાજહટ છે કોણ ઝૂકે છે અને સામેવાળાને કેવી રીતે ઝુકાવે છે એ દ્રશ્ય ચોથી જૂને જ ખબર પડશે કેમ કે જો રાજપૂત સમાજ પરિણામો પર કોઈ અસર નથી પાડી શકતો તો એની દુરોગામી અસરો સમાજના રાજકીય નેતૃત્વ અને અસ્તિત્વ પર પડી શકે છે નમસ્કાર